આમ તો સમોસાનું નામ સાંભળીને જ સમોસા લવર્સના મોઢામાં પાણી આવી જતું હોય છે. ત્યારે આજે અમે આપને એક એવા સમોસાની દુકાનની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં સમોસા લેવા માટે લાંબી લાંબી કતારો લાગતી હોય છે. તો ચાલો જાણીએ આ દુકાન ક્યાં આવેલી છે અને કેમ આટલું આકર્ષણનું કેન્દ્ર બની છે. સમોસા કોને ન ભાવે, માર્કેટમાં બટેકાના માવાથી લઈને હવે તો મેગી સમોસા આકર્ષણનું કેન્દ્ર બનેલા છે. જોકે બિહારના મુઝફ્ફરપુરમાં જમ્બો સમોસાએ લોકોમાં ઘેલું લગાડ્યું છે. રૂડકી રોડ પર આવેલ ચંદ્ર સિનેમાની એકદમ બાજુમાં રાજુભાઈ સમોસાવાળાની આ દુકાન ખૂબ જ ફેમસ છે. આપને જણાવી દઈએ કે 25 વર્ષોથી મુઝફ્ફરનગરના સૌથી મોટા સમોસા મળે છે, તેમાં 15 રૂપિયાનું નાનું અને 25 રૂપિયામાં મોટું સમોસું મળે છે, જેનું વજન લગભગ 200 થી 225 ગ્રામ હોય છે. દુકાનના માલિક મનુએ જણાવ્યું કે આ દુકાન 70 વર્ષ પહેલાં તેમના બાબાજીએ ખોલી હતી. પહેલાં અહીં વિવિધ પ્રકારના શાક બનાવીને તેનું વેચાણ કરવામાં આવતું હતું. જોકે સમયાંતરે તેમના પિતાજીએ અહીં સમોસા બનાવવાનું કામ શરૂ કર્યું અને લગભગ 25 વર્ષથી આ દુકાનમાં સમોસા મળી રહ્યા છે. દાવો કર્યો છે કે મુઝફ્ફરનગરના આ સૌથી મોટા સમોસા તેમના ત્યાં બનાવવામાં આવે છે. જો તેને એક વ્યક્તિ ખાઈ લે તો તેનું પેટ ભરાઈ જશે. મનુ જણાવે છે કે તેમના સમોસા ખાવા માટે દૂર દૂરથી લોકો આવે છે. સવારથી ગ્રાહકોની દુકાન પર લાઈનો લાગી જતી હોય છે. મનુ જણાવે છે કે અહીં સમોસાની અંદર બટાટાનો મસાલો ભરવામાં આવે છે, તેની અંદર ખાસ મસાલા નાખવામાં આવે છે. બજારમાંથી લાવીને મસાલાને ઘરે તૈયાર કરે છે, જેમાં ગરમ મસાલો, ધાણા, વરિયાળી, મીઠું, મરચું વગેરે હોય છે. આ ઉપરાંત તેમનો બનાવેલો એક સિક્રેટ મસાલો પણ હોય છે, જેને બટાટાના મસાલામાં નાખે છે. પનીર પણ આ સમોસામાં નાખવામાં આવે છે. મનુ જણાવે છે કે સમોસાની સાથે સાથે લાલ લીલી ચટણી અને દહીં આપવામાં આવે છે. આ ચટણી ઘરે જ તૈયાર થાય છે. પહેલાં સમોસાના પ્લેટમાં થોડી નાખવામાં આવે છે, તેના પર દહીં, ખાટી ચટણી, મીઠી ચટણી વગેરે નાખીને ગ્રાહકોને આપવામાં આવે છે. સમોસા ખાઈને ગ્રાહક સકીબે જણાવ્યું કે આ સમોસાનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી છે. અમે જ્યારે સ્કૂલે જતા ત્યારે પણ અહીંથી સમોસા ખાતા હતા. આ સમોસું એટલું મોટું હોય છે કે તેને ખાઈને કોઈનું પણ પેટ ભરાઈ જતું હોય છે. આવા જ વિડીયોઝ માટે જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ.